ब्यूटी पार्लर पर बोर्ड मार्यु तू कि अहींथी बहार निकलती छोकरीओ सामे सीटी वगाड़ता विचार करजो, कारण के एमां तमारा दादी मां पण होय ले मां हे करे हे डोसियों ने हारी करी के बहार मोकली दी, आपणे मरवी दीए कोक दी, जबरो क्रेश आयलो छो। हा हा મારા વાઇફને લગભગ બહાર નથી લઈ જતો, હમણાં એકવાર લઈ ગયો મને કે હાલને ઢોસો ખાવા જાય, મેં તો તારા માપના ઢોસા બનતા નથી ક્યાંય, મને કે ના ફેમિલી ઢોસો મગાવશું, મેં મજા આવે, એક રેસ્ટોરન્ટમાં ગયા એટલે મેનેજર કે જગ્યા નથી બહાર બેસો, મારા વાઈફ કે જગ્યા નથી તે શું ખોલીને બેઠા છો, એમ ન કહેવાય એનો લાફો મારશે, બધા કાંઈ મારા જેવા ન હોય, શાંતિથી બેસ ત્યાં જગ્યા થશે ને બોલાવો, શાંતિથી બેસ મેગેઝીન વાંચ, મેં કીધું, પછી યાદ આવ્યું, મેં કીધું ફોટા જો, વાતને પકડી લ્યો છો એ મજા છો, વસંત પરેશ કોઈ મોટો કલાકાર નથી, એને માણનારો વર્ગ મોટો છે, મેં કીધું ફોટા જો, થોડીક વાર થઈ એટલે અમને બોલાવ્યા, અંદર બેઠા, મને કે અંદર જમવા નથી જવું, મેં વરી શું થયું બોલાવ્યાને, જો બોર્ડ શું વાંચ્યું બોર્ડ કે બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે, અંદર નહીં મજા આવે, બહાર હકીકત ધ્યાન નથી ધ્યાન રાખવું, મૂકને મગજ મારી માન માન અંદર ઘુસાડી બેસી ગઈ, ઢોસો મગાવ્યો ફેમિલી, આખો ઢોસો ખોલી નાખ્યો, મેં કીધું શું કરસ મોટી હોટલ છે, મને કે શું છે હું નથી મોટી હોટલ મોટી છું, હું મોટી છું એમ નહીં, પણ આમ ઢોસો ખવાય અંદરથી મસાલો બધો ઉહેડી ઢેડીને ખાઈ ગઈ, અને એમનું પતરાવડું પડ્યું હતું ઢોસાનું, મેં કીધું આમ ખવાય, મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે, અંદરનું ખાઈ જા મને ખાઈ જા, બહુ આનંદ છે દાંપત્ય જીવનની ઘણી ઘણી, હા એક બેનને હમણાં મેં પૂછ્યું ને, મેં કીધું બેન તમારા વર ગુજરી ગયા પછી તમે બચત બહુ કરો છો પૈસાની, શું તો કે હા એ કે ગુજરી ગયા ને તો કહેતા હતા બચાવો બચાવો પાણીમાં ડૂબતા હતા, હવે એને બચાવવાનું કહેતા હતા, પૈસા બચાવવા માંડી, બોલો ક્યાંય પણ જુઓ તમે જરા કુંડા ઉત્તર, મેં ભાઈને કહું છું હમણાં તમને ખબર હોય તો ઇન્ડિયામાં આવ્યું હતું 500 બધી નકલી નોટું નીકળી જાણતી, મને કોકે બટકાવી પ્રોગ્રામમાં, એક તો રાતના ગરા ફાડીને લઈ ગયા હોય, મેં કીધું ક્યાંક બૂટ લાગી જાય, મેં ફરી એક ભાઈને દેખાડી, મેં કીધું વકીલને દેખાડાય, એટલે વકીલ શું એની પાસે બધી માહિતી હોય, મેં વકીલને દીધી, મેં કીધું જુઓ તો અમારા કમલેશ કોટેચા છે, મેં કીધું લ્યો વકીલ સાહેબ આ નોટ સાચી છે કે ખોટી, સમજોઈ બે જોઈને ખીચામાં રાખીને મને 400 આપ્યા, મેં કીધું કેમ, મને કે 100 મારી ફી છે કહેવાના, હવે મરી ગયા નહીં પહોંચો તમે, માણા એવો અઘરો થઈ ગયો, હા હા અમે ઓબ્ઝર્વેશનથી આવી વાતો કરીએ અને એ સમાજ સામે મૂકીએ, મારી બાજુમાં એક ભાઈ રહે છે ને 4 છે હળી કાઢતા આવ્યા મારા ઘરે, મને કે વસંતભાઈ જલ્દી આવો, મેં શું થયું તો કે મારી બાઈને ગાય ચાવી ગઈ, મેં તો દાંતણે જ નહોતું કર્યું, મેં કીધું ગાય ચાવી ગઈ તારી બાને, તારી બા શું લુગડા છે, મને કે ગમે એમ હોય કે ઓટા વગર બેઠા હતા ગાય ચાવી ગયા હાથ ચાવી ગયા ક્યાંક હોય, હું અડી કાઢતો ગયો આખા રિક્ષામાં, એની બાને હોસ્પિટલ લઈ ગયા, મારે કેસ કઢાવવો પડે, તો ઓલાએ પૂછ્યું ઓલા જે હોય કે તો કે નવીમાં કે જૂનીમાં, અમારે જામનગરમાં 2 હોસ્પિટલ છે, એક નવી છે ને બાજુમાં જૂની બની, તો કે નવીમાં કે જૂની ઓલો થઈ ગયો ખારો, કે માં કોઈ દી બબે હોય જૂની જૂની એક, અરે એમ નહીં હોસ્પિટલનું કહે સાહેબ કે નવીમાં દાખલ કરવા છે જૂનીમાં એમ, મેં કીધું ભાઈ જેમાં દાખલ કરો જલ્દી દાખલ કરો, નામ લખો, લખાવો તારી બાનું નામ, નામ લખાવ્યું તો કે લખો નામ દૂધીબેન, ડૉક્ટર કે નામ બદલાવી નાખજો, નકર રોજ ચાવી જશે ગાયું શું બધાય ખાઈ જશે, આજુબાજુ વાળા શાક કરી નાખશે, ઘણા નામ એવા હોય એમાં હલવાઈ જાય છે, હા હા ઊંડા ઉતરો એટલે આનંદ મળે, હું હમણાં એક ભાઈને ઘેરે ગયો તો અમે આવી હળવી હળવી વાતો લઈએ, જોજો કેવી રીતે ને ક્યાં આનંદ મળે છે, માણસો આપણે તો કાંઈ સંઘર્ષ નથી કરી, રામાણાએ કેવો સંઘર્ષ, મને ઘેરે ગયો મોટો બેડરૂમ ડબલ બેડનો પલંગ અને બાયણે સેટી ઉપર બેઠો બેઠો એના વાઇફને પ્રેમ કરતો હતો, હું અંદર ગયો એટલે મેં કીધું આ આવડો મોટો બેડરૂમ છે આવડો મોટો પલંગમાં પ્રેમ કરો, અહીંયા સામે સેટીમાં પ્રેમ, મને કે વસંતભાઈ દિલમાં ઘણા દુઃખ લીધા છે, મેં શું પણ દુઃખ લીધા છે, મને કે આનું મોઢું જુઓ ડાચું જુઓ આનું, મેં કીધું દાંપત્ય છે ને લગ્ન કઈ રાત છે હવે, મને કે ના ના હું સહન ગમું કર્યું બહુ, શું સહન કર્યું મને કે હતું, અને એ કે હું સેટી ઉપર એટલા માટે પ્રેમ કરવાનું, અને મોઢું જોયું ડાકણ જેવું લાગે છે ને બીક લાગે, છતાંય લગ્ન થઈ ગયા, પણ મેં કીધું સેટી ઉપર, મને કે એનું નામ શિલ્પા છે અહીંયા બેઠો હું, મને એમ લાગે શિલ્પા સેટી બેઠી છે લે, આ હવે આને તમે ક્યાં સમજાવો, હે
માણા બહુ અઘરો થઈ ગયો, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, આનાથી વિશેષ બીજું શું કરું? છતાંય વિશ્વાસ ન હોય તો લ્યો નીચે સહી કરું, અંતે તો મારો ને તમારો સંબંધ એટલો જ છે ને. મારા ભાઈ પણ મોગલે આઝમ પિક્ચર કલરમાં બન્યું, તમને ખબર હોય તો તેડી જાઓ ના ના પાડું મારા વાઈફને, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. અમે બે મોગલે આઝમ જોવા ગયા, તમે જાતા હશો, પિક્ચર જોઈને અમે બહાર છૂટ્યા, એટલે મેં સામાન્ય રીતે પૂછ્યું, મેં કીધું કેવું લાગ્યું મોગલે આઝમ? મને કે આમ તો કલરમાં બધું બરાબર હતું પણ થોડીક ભૂલ રહી ગઈ, માંડ માંડ આટલા વર્ષે કલરમાં બનાવ્યું ને આને પાછી ભૂલ દેખાણી. મેં કીધું શેની ભૂલ રહી ગઈ? મને કે આમ તો કલરમાં બધું બરાબર હતું પણ હાથી કાળા ને કાળા રાખ્યા. હાથીને કલર ન હોય તે ક્યાંય પીળા કલરના હાથી જોયા છે? મને કે તો તે પૂછ્યું એટલે કીધું, મેં કહ્યું તું જાણે, તારું કામ જાણે, તારા હાથી જાણે. લે અહીંયા તમારા અમદાવાદનો દાખલો દઉં ને, અહીંયા ઓલી ક્યાંક હાથ હાથીની સવારી નીકળે છે, એવી જીદ કરી એક દી. મને કે હાલો ને હાલો જોવા જાવ છે, મને કેદી ની ઈચ્છા છે. મેં તું રહેવા દે બાપા, તો કે ના હાલો ને હાલો. અંતે તો પત્ની કી એમ જ થાય છે, એ હાથ હાથીની સવારી જોવા અમે બે આવ્યા જામનગરથી ઠેઠ. આને મેં ના પાડી, તારું કામ નહીં, તું આ ન જો તો બરાબર છે. મને કે ના જોવું જ છે. જરા હાર જોયું, બીજે દી સવારના પોરમાં છાપામાં લખ્યું હતું આઠ હાથીની સવારી નીકળી. શું કામ તું? તને તા પાડું છું બાપા, તારે અમુક જગ્યાએ ન જવાય છું. અમને તો બહુ આનંદ મળ્યો. હમણાં અમારે કચ્છમાં પ્રોગ્રામ હતો, તમે તો પ્રોગ્રામ રાતે હતો, તો કે હાલો તમને રણમાં ફેરવીએ. મેં કીધું અમે શું હાંડિયા છીએ, હાલો જોયું રણમાં, તો રણમાં ક્યાં ક્યાં શું ઉઘાડે પગે એવા તડકામાં અમે તો આવેલા જતા હતા. તો હું જરા ખણ ખોદ્યું માણસ, એક ઠેકાણે ટોપી પડી હતી. મેં કીધું ટોપી જો આવી જાય ને તડકો છે માથે તો કામ આવી જાય. મેં તો આમ ટોપી ઉપાડી તો નીચે કોકનું ડોકું નીકળું. તો દાંત કાઢો મીને, મને કહે ખોદો 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 એ કહે. એટલે મેં કીધું કોક બિચારો ડટાઈ ગયો લાગે, લાવ જરા ખોદું. મેં આમ થોડુંક ખોદું ને, મેં કીધું હવે નીકળી જાજુ. મને કીધું ના ના, જાદુ જાજુ ખોદવું પડશે તમારે. મેં કીધું કેમ? એ કે હું હાંઢિયા ઉપર બેઠો છું, હવે મારો બાપ આવે તો ન ખોલે. મેં તો પાછો ડાટી દીધો, હા ટોપીએ પાછી ઉડાડી દીધી. મેં કીધું ભલે બેઠો અહીંયા. ક્યાં ક્યાંથી આનંદ લે છે. તમે જરાક કહું છું ને ઊંડા ઉતરો, અમુક નામ એવા છે. હા તમે જોજો, ગઈઢામાં ઉતર વાત કરશે ને તો આમ હાથનું છજું રાખશે. આમ બેન કાંતા બેન નથી, બેન ચતુરા બેન નથી, બેન સવિતા બેન નથી, આવી વાત કરતા. મારી બાજુમાં એક બેન રહીએ, હવે એ મને કાંઈ ખબર નહીં. હું તો એક જરૂખામાં ઊભો હતો તો નીચે એક ભાઈ આવ્યા, હવે એ બેનનું નામ મુક્તા બેન. તો નીચેથી ઓલા ભાઈએ પૂછ્યું, એ કે બેન મુક્તા નથી? ઓલા ભાઈ કે નથી મુક્તા, લે શું કરે ઉતારે. મેં કીધું નામ બદલાવી નાખો, મરાવી દેશો ક્યાંક. દરેક જગ્યાએથી આનંદ મળે. નિશાળમાં માસ્તરો કાંઈ શીખાડતા નથી અત્યારે. હું હમણાં સ્કૂલમાં ગયો તો માસ્તર શીખાડતા છોકરાઓને, બાળકો લખો. એક માખી હતી, એટલે બાળકો બીજા લખે, એક માખી હતી, માખીને એક બચ્ચું હતું. બચ્ચું કોનું હતું? એટલે બાળકો કે માખીનું. માખી કેટલી હતી? એક માખી. એક માખીને કેટલા બચ્ચા હતા? એક બચ્ચું. બચ્ચું કોનું હતું? માખીનું. વધુ આવતીકાલે. શું તે આમાં શીખાયડું? માખી હતી ને બચ્ચું હતું, બચ્ચું હતું ને માખી હતી. મને તેમ માખી ભેગું માસ્તરને મારી નાખું, લેવા દેવા. માસ્તર તો કોને કહેવાય? જેનું માં જેટલું સ્તર છે ને એને માસ્તર કહેવાય. હા અત્યારે તો બધું ટીચર થઈ ગયું, ઇંગ્લિશના રવાડે ચડી ગયા. હા મારા વાઈફે કહેતા છોકરાને મીડિયમ ઇંગ્લિશમાં મૂકો. મેં કીધું તને ઇંગ્લિશ નથી આવડતું, મને નથી આવડતું, અને ભણાવશે કોણ? બેન રાખું તો તું વાંધો લેશ, સાહેબ રાખું તો મને ન પોહાય. ત્રણ વર્ષ ત્યાં રિઝલ્ટ મીડિયમ આવે છે. મીડિયમ એટલે મીડિયમ, કાંઈ દેખાદેખીની જરૂર નથી. અમેરિકા લંડન મેં તો દરેક જગ્યાએ એક વાત કરી છે કે સૌથી ધનવાનમાં ધનવાન દેશ કયો? તો કે અમારો ઇન્ડિયા. એક ભાઈ સ્ટેજ ઉપર ચડી આવ્યો, મને કે તું ઇન્ડિયાથી આવ્યો એટલે ઇન્ડિયા. મેં કીધું તું કોઈ દી ઇન્ડિયા આવ્યો છો? મને કે ના હું કોઈ દી નથી આવ્યો. મેં કીધું ધનવાનમાં ધનવાન દેશ અમારો ઇન્ડિયા છે. મેં તમારા લંડનમાં હું 2.5 મહિનાથી આ તમારા ઘરે છું. મેં તમારા ઘરમાં છે કોઈ બીજું? હું તને એકલાને જોઉં છું. મને કે બધા નોકરીએ જાય ને, અમે 8 જણા છીએ. મેં કીધું 8 જણા કમાવ ને 8 જણા ખાઓ, અમારે ઇન્ડિયામાં આવો.
એક જણો કમાતો હોય ને દહ દહ જણા ખાતા હોય. તમે ધનવાન કે અમે? અને પરમદી મેં કીધું તમારા લંડનમાં મેં પાનની પિચકારી મારી, મારી પાસેથી 16 પાઉન્ડ દંડ લીધો. તમારે ઇન્ડિયામાં આવો, તમારા 8 જણાનો પગાર છે ને એટલી તો રોજ પાનની પિચકારી મારી દે, એક રૂપિયો કોઈને નહીં દેવાનો, ગમે અહીંયા થૂકો. હા હા. ને મેં કીધું તમારો 1 પાઉન્ડ છે ને એ લાવો મને. મને કે કેમ? મેં કીધું લાવો. એને મને દીધો એટલે મેં એને 80 રૂપિયા ગણીને દીધા. મેં લે 80 રૂપિયા. પછી મેં મારો રૂપિયો કાઢ્યો ઇન્ડિયાનો. મેં તું શું દેવાનું? કઈ થશે ના ધનવાન, તમે હાલી નીકળ લેવા દેવો. ને ધનવાન અમે છીએ, વાત શું કરો. પાનની પિચકારી તો તમારી તમારા દેશની ખાસિયત છે. ગમે અહીંયા થૂકી લઈ, થોડી ગમે એવી ભીત માથે લઈકું હોય, કઈ થૂકવું નહીં. ઈ છે કે નહીં થૂકે? નથી શું થૂકવું. અમે અમને એવી કઈ બચત કરવા માંગતા જ નથી. થૂકવાનું એટલે થૂકી નાખવાનું. હું એક ફેકટ થૂકતો હતો ને, પાન ખાઈ મારે પિક્ચર જેમ ઉતાવળ હતી, તો ચિંતાની પિચકારી થૂ દઈને મારી પછવાડે ભાઈ ઉભા થાય એની માથે. પછી તો હું એવો મૂંઝાણો. મેં કીધું ભાઈ સોરી. હો મને કાંઈ વાંધો નહીં. એટલે મને એમ થયું કાંઈ હથિયાર લઈને આવશે, એમને નહીં મારવું હોય મને. એટલે મેં કીધું ભાઈ સોરી, ભૂલ થઈ ગઈ, મારે પિક્ચર જેમ ઉતાવળતી પછવાડે ખબર ન પડી. કાંઈ વાંધો, બીજી વાર થૂક, બીજી વાર થૂક. સોરી કીધું, થૂક નકર મારીશ બીજી વાર. મેં તો પછી ઘાટો થૂકનો રમો કે થાળ દઈને નાખો પાછો બીજી વાર. મને કે થેન્ક યુ, જવા માંડો. હું તો વાંય ધોયડો. મેં કીધું હમણાં ઘરેથી કેટલાય લઈ આવશે ને કૂટી નાખશે અહીંયા ટોકીનમાં પિક્ચરમાં જ. વાંય ધોયડો. મેં કીધું મને સાચું બોલ, શું છે? મને કે તે એકલાસ કર્યું દુલા. મેં શું એકલાસ કર્યું? સાચું એ કહી દે, ખોટી રીતે મારજીમાં આવીને પાછું. અરે મને કે હજી ત્રીજી વાર થૂક. શું કામ? મને કે મારે ઘરે જઈને ઘરવાળીને કહેવું છે. એ મને રોજ કહે છે કે તારું ડાચું કૂતરા જેવું છે, આમાં કોઈ કૂતરો નહીં થૂકે કોઈ દી. મારે આજે કેવું છે, 2 વાર થૂકવા વાળા પડ્યા છે, 1 વાર ક્યાં કરો. સારું. મેં કહ્યું પાછી એક પિચકારી મારી લીધી. મેં કહ્યું હા તો શું કરીએ. મેં મારા ઘરની ખાનગી વાત કહું, તો બધા ઘરના છો, ક્યાંથી જોક્સ મળે છે? મેં પેલા કીધું ને કે ચોપડીના જોક્સ નથી, વાસ્તવિક જીવનની મજા આવે. મારા વાઈફ હમણાં એક દી હવારમાં વહેલો ઉઠેડો, મને કે હાલો જલ્દી. મેં ક્યાં છે અત્યારના પણ? મને કે સ્કૂલેથી ફોન આવ્યો છે. સ્કૂલેથી ફોન? તો કે આ પ્રિન્સિપાલનો ફોન હતો એ, કે એને એમ કીધું છે કે જલ્દી આવી જાઓ, તમારો બાબો છી બરાબર નથી કરતો. મેં કીધું તું છી કરાવીને મોકલતી હોત, આવી લપમાં મને નાખ્યો, મારે રાતના પ્રોગ્રામમાં જાઉં હું જાગરા. મને કે હાલ ને માથાકૂટ કરતો. સ્કૂટીમાં વાહે બેસી ગઈ. કોકને તેમ જ લાગે કે હું એકલો જ જાઉં છું. હું પહોંચ્યા. અમે પ્રિન્સિપાલને કીધું. મેં કીધું આમ તો પ્રિન્સિપાલ, મેં કીધું અમે બાબાને છી કરાવીને જ મોકલીએ છીએ, પણ ભૂલ થઈ ગઈ. પ્રિન્સિપાલ મને કે શેનું છી? તમે હમણાં ફોન કર્યો તો મારા ઘરે તમારા. અરે એ કે સ્કૂલમાં એને બેન ભણાવે છે ને, 6 ની બારાખડી 6 છા છી, એમાં છી બરાબર નથી કરતો. લે મને આને કીધું હરક્યો સાંભળતી તો જા. પછી મેં એની પાર્ટી જટી લીધી ને એમાં સરસ મજાનો છી લખી દીધો. મેં કીધું જો બેટા આવી રીતે છી કરાય. એટલે પ્રિન્સિપાલ કે જોયું બેટા, તારા પપ્પાની જેમ છી કરાય, મારી જેમ કરાય. શું મજા. હાસ્ય એક ટોનિક થઈ ગયું છે જીવનમાં. દરેક જગ્યાએ હસતા રહીએ ને, કોઈથી ડોક્ટર પાસે ન જવું પડે. હા ઘણા મીંઢા હોય બેઠો હોય, મારું ખીચું કપાઈ ગયું. મેં કઈ પોતાનું ખીચું દાંત કાઢતું નહીં કાઢે, મીંઢા બેઠા હોય ઘરે ગમે રીતે જાય ને. તમે તો જોજો, આ તો હું વાસ્તવિક મારા ઘરની વાત કરું છું. ઘણી વાર આપણે સારા મૂડમાં હોય, મોજ થઈ ગયા હોય, ભાઈ બંધો તો સારા મેળ્યા હોય, પાર્ટી બાર્ટી કરી હોય, ખાધું પીધું હોય વ્યવસ્થિત, ને ઘરે આમ દાંત કાઢતા કાઢતા જાય એટલે તરત શું કહે ખબર, મેળી હશે આજ કોક. હવે બાપા દાંત કાઢતા કાઢતા ઘરે આવીએ છીએ, એમાં આવું કંઈક કાઢે, ક્લબમાં ગયા હશે આગળ મોજ. એટલે આપણે શું થાય, આપણે એમ થાય ઘરે જાય એટલે મોઢું થોબડો ચડાવેલો રાખવો, એટલે આવી કોઈ ચિંતા નહીં, ડાઉટ ન નાખે. તો બીજે દી હું તો આમ થોબડું ગાંડા જેવું કરીને આમ હો ગયું મોઢું કરીને, બેલ દબાવી, દરવાજો ખોલી, આનું ડાચું આવું જોઈએ જઈ આવે તો. હવે અમારે કેમ ઘરે આવવું? તમને સમજાવ, અમે દાંત કાઢતા કાઢતા આવીએ તો તને ઉપાધિ ડાચું, તો કાંઈ ડાચું આવું જ છે કાંઈ. તો હવે તું શું કહેતો કહેતી હોય તો ડાચું તૂટી નાખીએ અમે અમારું. શું મજા છે.
દાંપત્ય જીવનની મેં અવારનવાર વધારે પડતી દાખલા મારા વાઈફ ઉપર જ દઉં છું ને એને બિચારીએ કીધું છે કે તમને ચાર પૈસા મળતા હોય તો આપણું ગમે એમ બોલું. હમણાં હું એક દી ઘેરે ગયો તો અથાણાની સિઝન હાલતી હતી, બહુ સમજદાર વર્ગો અહીંયા જ હું આ વાત કરું છું. ઘરમાં કેરીના ગોટલા છોટલા કેટલું પડ્યું હતું, અમને મારો મગજ ગયો. મેં કીધું આ શું છે, મને કે અથાણાની સિઝન છે ને આખું વર અથાણા ખાવ છો સારું લાગે છે, અમે બનાવીએ ત્યાં ખાવ છો. મેં કીધું એમ નહીં પણ હું તો પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છું. મને કે તો અથાણા કાલ બનાવશું, હાલો ફિલ્મમાં હાડલો પીને તૈયાર થઈ ગઈ લે. અમે બે પિક્ચરમાં જતા હતા, કાચી કેરીઓલી અથાણાની એનો ટોપલો ભેગો લીધો. મેં કીધું મૂકી દઈ મૂક. મને કીધું તાને વાંધો છે કે હાલને પિક્ચરમાં જવું છે ને, મેં કીધું ત્યાં કાચી કેરીના ટોપલા ના લઈ જવાય પિક્ચરમાં. મને કે હાલને હવે ડાયો થતો, અંતે પત્ની કેમ જ થાય ટોપલો ભેગો હરગાવ્યો. અમે બે પિક્ચરમાં, હું તો મારી સીટ ઉપર બેસી ગયો, એ પોતાની સીટ ઉપર બેસી ને ખોરામાં કાચી કરીને ટોપલો રાખ્યો. જેટલા પિક્ચર જો આવ્યા હતા એ કોઈ પિક્ચર ન જુએ આને જુએ, કે આની વહુ છે કે શાકવારી છે. મેં કીધું નીચે હરગાવ, અહીંયા શું ખોરામાં ઘાયલો છે કાચી કેરી. મને કે તને ન ખબર પડે, પણ મેં કીધું આ કાચી કેરી અહીંયા ફિલ્મમાં. મને કે તને ન ખબર પડે. કયું પિક્ચર છે? પાકી જા પકવી લે. બીજે દી મેનેજર મારા ઘરે આવ્યા થિયેટરના. મને કે પિક્ચર ઉતારી લીધો. કેમ? એક જ દીમાં. મને કે આજે બધા એ કાચી કેરીના ટોપલા લઈને જ આવ્યા હતા, એને એમ કે આમાં પાકી જાય પિક્ચર. આમ બિચારી સારું કર્યો એને મનમાં કાંઈ ન બધા. પણ માણસને કેવું પડે છે, મેં કીધું ને માણસ. હમણાં એક ડૉક્ટર પણ એક ભાઈ એવા કે સાહેબ મને આમ આમ મને કૂતરો હોઉં ને એવું લાગે છે. કે ડાક્ટર ક્યાં કર્યું બટકા ભલે લેતા નહીં, કંઈ ડાક્ટર હલવાઈ જાય ને આવા દર્દી કોઈ આવ્યાનો હોય કે કૂતરો હું તમને લાગે તો કે હા મને એમ લાગે છે ચાર પગે હાલું તમને બટકા ભરલાઉં. એટલે ડૉક્ટર કે આ હું તમને ક્યારથી છે, તો કે એ તો સાહેબ હું ગલુડ્યું હતું ને ત્યારથી છે. સાહેબ તારું જ ઉપાય હોય કે દવાખાનું બંધ આજથી કાયમને માટે. દવાખાનાના બહુ જો એક ભાઈ તો આમનામ દવાખાના એક ઊભા જ હતા, આમનામ કોઈક લેડી ડૉક્ટર હતા કલ્પના બેન. એટલે ભાઈ આમને મદદ પાડીને જુએ, પાછું કયો જાય ઘરે. રોજ બે બે કલાક ઊભો રહી અહીંયા. ડૉક્ટરનો મગજ ગયો, પોલીસને બોલાવી કે ભાઈ રોજ જુએ જ નહીં, મારે શું જોવો જ મારા આમ. તમે બેન લખ્યું છે કે ડૉક્ટર કલ્પના બેન MD, જોવાનો સમય 4-6, રોજ 4-6 જુએ. બોલો કલ્પના બેનને કેવો કેવો આનંદ મળે. હે હસરતો કે જ્યાં સમય જે વાત કરી ને, અંદર દિલની વાત હોવી જોઈએ. દિલમાં કાંઈક હસરત હોય ને એ માણસ જીવનમાં કાંઈ કરી શકે. બાકી છોકરાઓને તમે પૂછો, નિસારમાં માત્ર છોકરાને પૂછ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે દૂરથી જોઈ શકાય પણ એને અડી ન શકાય. ગોરધન તરત ઊભો થયો કે સાહેબ તમે ચોટલી ન અડાય એને, ભૂકા નીકળી જાય. તન પીરિયડ ઊભો રાખે. ક્યાં ક્યાંથી આનંદ મળે છે નથી, હવે કોઈ મજા નથી. સિરિયલ હોય ટીવીમાં હું કોઈ વિરોધ નથી કરતો એનો, પણ એવી કોઈ સિરિયલ એકતા કપૂરે સિરિયલો બનાવી છે? રામ પડે કોઈના ઘરમાં એકતા રહેવા દીધી હોય. મારા વાઈફ તો આમ હરફની જેમ બેસી જાય. તન તન તો મિહિર બદલી જાય છે તોય હાલે છે, આપણે એક બદલાવીએ તો ભૂકા બોલાવી દઈએ. એમાં એ સિરિયલ સાસ ભી કભી બદબૂ થી એવું કંઈક હતું, બીજી સિસોટી ઘર ઘર કીને ક્યાં હાલ આવે છે. એમાં એક ડોસીમાં કોક આયેલા આવે છે તો મારા ફૈબા ગુજરી ગયા, મારા કાકા ગુજરી ગયા, એ માજી અડેખમ આયેલા આવે, કેટલા વરોના જ કઈ ખબર નથી પડતી. તો એ બધા એના ભેગા રહીએ છે ને, કદાચ આટલી મોટી ઉંમર થઈ જાય કોકને એમ લાગુ છે ભૂત પ્રેત ઘરમાં ફરે છે, થાળી જેવડો ચાંદલો કરીને બેઠા જ હોય છે. પણ એની એક મજા હતી. આપણે એમાં જો કે ટીવી વાળા જાણે એનું કામ જાણે, આપણે એમાં ઊંડું નથી ઉતરવું.